चलो विद्यार्थी मित्रों, एकादशी भवंस महिला कॉलेज होम साइंस डिपार्टमेंट पानुअटारा SYBSC सेमेस्टर 3 पेपर नंबर 3। पहला यूनिट में आपणे आगळना 2-3 वीडियो जे जोया एमां ડાયંગનો પ્રાસ્તાવિક ભૂમિકા, ડાયંગનો ઇતિહાસ, ડાયંગનું રંગકામ એટલે કે રંગચક્ર, મુખ્ય 3 રંગો, પછી 50% મેળવણીથી બનતા દ્વિતીય રંગો અને અન્ય રંગો વિશે આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો હતો। હવે કાપડ અને કપડાની અંદર આપણે કહેવતાની પહેલા વિડીયોમાં અભ્યાસ કર્યો કે એકનો આદમી 1000 નું કપડા, વ્યક્તિ એકનો એક છે, પણ એને જે પોશાક પહેરે છે એ પોશાકની ડિઝાઇન છે, પોશાકની ફેશન છે, એનું રંગકામ છે, એના ઉપરથી આખો વ્યક્તિના વ્યક્તિત્વ છે એ નિખાર લાવે છે। તો આજના આપણે આ વિડીયોની અંદર રંગકામના મહત્વ વિશે અભ્યાસ કરવાનો છે। રંગકામ મહત્વ શું છે? તો જ્યારે આપણે આ ફ્લો ચાર્ટ જોઈએ તો ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગની અંદર ફ્લો ચાર્ટમાં ખાસ કરીને રો મટીરિયલ શું હોય છે, સ્પિનિંગની અંદર આખું વણાટકામમાં ફાઇબર મૂકી અને શું કામ કરવામાં આવે છે, વિવિંગ વણાટકામ કેમ થાય છે, પોશાક કેમ બને છે, ગાર્મેન્ટ્સ મેન્યુફેક્ચરિંગની અંદર શું આખું ધ્યાનમાં રાખવાની બાબતો હોય છે, અને ડાઈંગ અને પ્રિન્ટિંગ દ્વારા આખું રંગકામનું મહત્વ શું છે એ જોઈએ। તો રંગચક્ર પછી આપણે રંગકામનું મહત્વ, માનવીનું જીવન વિવિધ રંગોથી ભરેલું છે, વિવિધ રંગોથી ભરેલું છે। જુદા જુદા તહેવારો આવે છે, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, રક્ષાબંધન ગઈ, આપણે વિવિધ પોશાક પહેરી અને બેનભાઈના ઘરે કેવા હોશથી જાય છે, ભાઈએ પણ વિવિધ કલરથી સજ્જ કપડાં પહેરી અને તૈયાર થઈ અને બેઠો હોય છે, વિવિધ રંગની રાખડી છે એ બાંધે છે, લાલ કલર કંકુથી જે ચાંદલો કરે છે અને કપાળ આખું કેવું સરસ દીપી ઉઠે છે। એ જે રક્ષાબંધનનું મહત્ત્વ બેન અને ભાઈના જીવનમાં કેવો વિવિધ રંગ લાવે છે, એમ જુદા જુદા તહેવાર હમણાં 7-8 આવશે, મેળા આવશે, આ વખતે COVID-19 હિસાબે કદાચ મેળા છે એ બંધ રહી, પણ આપણે અગાઉ જોતા એવા છે કે મેળાનું મહત્ત્વ આખું એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, અમદાવાદમાં જાઓ તો મેળો નથી, પણ જે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ ધોરાજી તમે જુઓ તો, અને એ 3 દિવસ 7-8 આખા 3 દિવસ લોકો દરરોજ નવા નવા કપડાં પહેરે છે, અને 7-8 આવે છે તો કેવા કપડાંની પસંદગી કેવી, કેવા કલરની ફેશન છે, તો આ રંગના મહત્ત્વની રીતે તહેવારો છે એ ભારતીય સંસ્કૃતિની અંદર ખૂબ જ મહત્ત્વ છે એ ધરાવે છે। ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં અલગ છે। ભારતીય સંસ્કૃતિમાં સામાજિક રીતરિવાજ, પ્રસંગ, તહેવાર અનુસાર પરિધાન કરવામાં આવે છે, અને એ રંગ દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ નિખારે છે, અથવા તો કપડાંથી વ્યક્તિનું વ્યક્તિત્વ આખું જુદું જ હોય છે, કે કેવો પ્રસંગ છે, કેવો તહેવાર છે, એ તહેવારમાં કેવા રંગનું મહત્ત્વ છે। આપણે મહિલા કોલેજથી જઈ અને ઘરે જતા હોઈ, ઠાકર સ્ટોર આવે છે, ડમી સ્ટેન્ડની અંદર કોસ્ટ્યુમ છે એ પહેરાવેલા હોય છે, અને એક જ રંગ અત્યારે દાખલા તરીકે લાઇટ પેરોટ છે તો એનું ફેશન છે, તો બધા શેડમાં લાઇટ ગ્રીન, ગ્રીન પેરોટ ગ્રીન, આવા જુદા જુદા પરિધાન છે એ કોસ્ટ્યુમને પહેરાવેલા હોય છે, પણ રંગ એક જ હોય છે, પણ રંગને જે કલર કોમ્બિનેશન છાંટ છે, જે આખું રંગની જુદી જુદી ઇફેક્ટ આપેલી હોય છે, એનાથી આખું આપણું મન છે એ મોહી લે છે, અથવા મન ઉપર છે એ આપણને અસર કરે છે। તો આ તહેવાર 7-8 આવે છે તો અત્યારે કયા કલરની ફેશન છે, બજારમાં કોઈ પણ દુકાનમાં આપણે સુપર માર્કેટ જાય કે ક્યાંય પણ જાય તો બજારની અંદર કેવા કલરની ફેશન છે,
તો એ જ કલર બતાવશે. તમે જુઓ બેન, અત્યારે આ કલર બહુ ચાલે છે, આ ડિઝાઇન બહુ ચાલે છે, આ ફેશન આ રંગની જ છે. અને એ રંગ છે એ આપણે આપણા વ્યક્તિત્વને કઈ રીતે અસર કરશે, અથવા તો આપણા તહેવારને કઈ રીતે અસર કરશે, આપણા રીતરિવાજને કઈ રીતે અસર કરશે, પ્રસંગ છે એ વધુ સારો કેવી રીતના છે, એ ડીપી ઉઠે છે, એ એ દરેક સામાજિક એક આખી સંસ્કૃતિની દેન છે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. તો આ સંસ્કૃતિ છે પ્રાચીન કાળથી, કે આવા રંગ કુદરતી, પછી કૃત્રિમ રંગો આપણે આગળ ભણવાનું છે, જે કુદરતી રંગ એટલે શું અને કૃત્રિમ રંગો એટલે શું. તો નેચરલ જે કુદરત પાસે પડેલું છે, ઝાડ, પાન, ફૂલ, ફળ, આ બધા પાસેથી આપણને જે રંગ મળ્યા છે, અને રંગમાં આપણે એના ઇતિહાસમાં જોયું કે ઇન્ડિગોમાંથી આ કલર શોધાણો, પછી મહેંદીમાંથી આ કલર શોધાણો, લાલ રંગ આમાંથી શોધાણો, એ આપણે ઇતિહાસમાં આપણે નજર કઈ રીતે. ત્યારે આ આખું સંસ્કૃતિને લગતું શું છે? તો દુલ્હન છે તો એ લાલ કલરના કોસ્યુમમાં, લાલ લીલા કલરના જ કોસ્યુમ છે એ વધુ જોવા મળે છે. અત્યારે ફેશન કંઈક જુદો રંગ પકડ્યો છે. શા માટે? કારણ કે ઘરચોડાની જગ્યાએ પાનેતરની જગ્યાએ ઘરચોડું પાનેતર તમે જુઓ, સફેદ રંગ, લાલ રંગ, લીલો રંગ આ દુલ્હનનો મેઇન કલર છે. તો આ સંસ્કૃતિ આખી આપણે એની ઝાંખી કરાવે છે. ત્યારે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ શું છે? કે કોઈ પણ સૈનિક છે, એ સૈનિક ઘાયલ થયેલો છે અને એના જે કમરે સંદૂક બાંધેલી છે એમાં એક જ ટીપું પાણી છે, એ પીવા જાય છે, ત્યાં એક કણસતો બીજો વ્યક્તિ છે, એ પાણી પાણી કરતો હોય છે, અને સૈનિક છે એ પોતે ઘવાયેલો હોય છે, છતાં એની પાસે પહોંચી અને એક ટીપું પાણી એને પીવડાવી અને પોતે શહીદ થઈ જાય છે અને ઓને જાન બક્ષે છે. આ સંસ્કૃતિ છે. પ્રકૃતિ શું છે? આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ખાસ જોઈએ કે બધા સમૂહ ભોજન વ્યવસ્થાથી બધા સાથે જમવા બેઠા હોય, છેલ્લી એક કે બે રોટલી વધી હોય અને એ પપ્પા છે, એ મમ્મી છે, એ પપ્પાને પૂછે તમે લઈ લો ને, અમારે નથી જોતી. પપ્પા બાળકને પૂછે તું લઈ લે બેટા, મારે નથી જોતી. બાળક છે, બેન ભાઈને પૂછે કે તમે લઈ લો, મારે નથી જોતી. બધાની વચ્ચે રોટલી પડી રહી, બધાને જોતી હતી. આ પ્રકૃતિ છે. અને વિકૃતિ શું છે? એ જ રોટલી મારા પેટમાં નથી સમાય એમ, પણ બીજાના ભાગમાં ના આવે અને હું ખાઈ જાઉં. તો સંસ્કૃતિની દેન કઈ રીતે કાપડને કપડામાં કીધી છે? ખાસ કરીને કે જુદા જુદા પ્રસંગો પ્રમાણે, તહેવારો પ્રમાણે, રીતરિવાજ પ્રમાણે આ પરિધાનમાં પરિવર્તન લાવે છે અને વ્યક્તિનું વ્યક્તિત્વમાં વિકાસ કરે છે. તો આ વ્યક્તિત્વ વિકાસ માટે રંગોનું મહત્ત્વ છે એ કેટલા કોણથી આપણે જોશું? તો ખાસ કરી અને પહેલું છે એ વ્યક્તિત્વ નિખાર માટે છે, બીજું છે કાપડામાં વિવિધતા અને નવીનતા લાવવા માટે, ત્રીજું મહત્ત્વ છે ઉંમર. દરેક ઉંમરના વ્યક્તિને દરેક રંગ છે એનું મહત્ત્વ અલગ જ હોય છે. બાળકોના રંગના કપડાં જે છે જે લઈએ છીએ એમાં વિવિધતા કંઈક જુદી રીતે જોવા મળે છે. સ્ત્રીઓના કપડામાં વિવિધતા, પુરુષોના કપડામાં અને ઉંમર પ્રમાણે ખાસ કરી. અને આ છે એ રંગકામનું મહત્ત્વ છે, ખૂબ જ જરૂરી છે. પછી પોશાકમાં ચમક લાવવા માટે કે એની આખી કઈ રીતે ચમક લાવવી, પછી પ્રસંગો પ્રમાણે છે એ મહત્ત્વ છે, તહેવારો પ્રમાણે મહત્ત્વ છે, મનોવૈજ્ઞાનિક મહત્ત્વ છે. પછી કપડામાં નવીનતા લાવવા માટે, જૂના કપડાને નવીન બનાવવા માટે, સંસ્કૃતિ માટે અને વ્યક્તિત્વ નિખાર માટે. તો સૌ પ્રથમ આપણે પહેલું પોઈન્ટ જોઈએ કે વ્યક્તિત્વ નિખાર માટે છે એ શું મહત્ત્વ ધરાવે છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના પરિધાનની પસંદગી કરે છે તો તે મનોમન પોતાના વ્યક્તિત્વ અંગેનો વિચાર કરે છે કે મારું વ્યક્તિત્વ કયા કલરથી દીપી ઉઠશે, અથવા તો મારા વ્યક્તિત્વનો આકર્ષણ કેન્દ્ર કયો રંગ છે. ઘણાને લાલ રંગ ગમતો હોય, ઘણાને લીલો, ઘણાને લવંડર ગમતો હોય, તો એ જ રંગનું મને આ રંગ બતાવો ને. એટલે આ વ્યક્તિત્વ છે એ પોતાના ચામડી પ્રમાણે, પોતાના શરીરના બાંધા પ્રમાણે મને કયો કલર છે એ વધુ પસંદ. ઘણા એ આમ પસંદ ન હોય છતાં પણ પસંદ શરીરમાં દીપી ન ઉઠતો હોય છતાં કલર બહુ ગમતો હોય એટલે લેતા હોય, તો એમ કહેતા હોય તને આ કલર જરાય સારો નથી લાગતો પણ મને આ કલર ખૂબ જ ગમે છે. તો ખૂબ ગમે છે એટલે લીધો છે. પણ જ્યારે વ્યક્તિના નિખાર માટેની આપણે વાત કરીએ છીએ ત્યારે ચામડી અને શરીરના બાંધા પ્રમાણે કયો કલર વધુ. એકદમ રૂપાળા વ્યક્તિ હશે તો એને લાઇટ યલો છે, બ્લુ છે, લાલ છે, લીલો છે,
પણ અમુક ઘાટા કલર છે એ કદાચ એની ચામડીને છે એ ન શોભતા હોય. પણ અને ઘણા વ્યક્તિનું વ્યક્તિત્વ બાંધો, એની હાઈટ, બોડી અને ચામડીનો રંગ એટલું સુંદર હોય, કોઈ પણ કલરનું કપડું એ પહેરે પણ દીપી ઉઠતા હોય. પણ દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ અલગ છે. ભગવાને બનાવેલી રચના તો તમે જુઓ, કોઈ પણ વ્યક્તિનો એક સરખો બાંધો નથી, એક સરખો ચામડીનો રંગ નથી, છતાં પણ એનું વ્યક્તિત્વ વધુ ને વધુ કેવી રીતના નીકળે એના માટે છે આ રંગકામ, છે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. બીજું છે પોશાકમાં ચમક લાવવા માટે. અમુક રંગોનું મહત્ત્વ એવું છે કે પોશાકની સપાટીને ચમકીલી બનાવવા માટે અમુક રંગો વપરાતા હોય છે. ખાસ કરીને લાલ, ગુલાબી, વાદળી, મરૂન આવા રંગો છે એ આખી ચમક ઊભી કરે છે અને પોશાકમાં ચમક લાવવા માટે છે. આખું કાપડનું છે સ્ટ્રક્ચર કેવું છે, અને આ ફરવાળું કાપડ છે, પછી મલમલ છે, આવા ઘણા બધા પ્રકારના વણાટકામ છે, અને એમાં ખાસ કરી અને જે ચમક લાવવા માટે છે એ ચમક લાવવા માટે પણ રંગનું મહત્ત્વ છે. એ જુદા જુદા રંગોની મેળવણી કરી અને કાપડની પસંદગી કરવામાં આવતી હોય અને પોશાકમાં ચમક લાવવા માટે. પછી પ્રસંગોની ઓળખ માટે કે કયો પ્રસંગ છે, આપણે એને પ્રાસંગિક ભૂમિકાના રંગના મહત્ત્વમાં જોયું કે કયો ખોરાક છે, તો એ ખોરાક માટે છે એ પ્રસંગો છે. એ પ્રસંગમાં હું કયું કપડું પહેરીશ અને કયા સફેદ કલર છે, લાલ કલર છે, લીલો કલર છે, તો એ કલર માટે પણ છે એ પોશાક પહેરવામાં આવે છે. અને એ પ્રસંગ માટે પણ રંગની પસંદગી છે એ કેવી છે એ આખી એની અસર કરે છે. તો પ્રસંગની ઓળખ લગ્ન પ્રસંગ છે તો એકદમ ઘાટા કલર છે, લાલ લીલા પીળા કલર છે અને વ્યક્તિને શોભે એવા છે. પણ ઘણી વખત સારા પ્રસંગોની જગ્યાએ માઠા પ્રસંગો હોય, દાખલા તરીકે કોઈનું મરણ હોય, ઉઠમણ હોય, તો એમાં સફેદ જ રંગ છે, એની આઈડેન્ટિટી છે. એટલે પ્રસંગની ઓળખ માટે છે એ પણ જુદા જુદા કલર છે, સફેદ કલર છે, લાલ કલર છે, લીલો છે, બ્લેક કલર છે, આ પ્રસંગોની ઓળખ માટે છે. પછી મનોવૈજ્ઞાનિક સ્થિતિના ખ્યાલ માટે, મનને અસર કરે છે. આપણે આમ કબડ ખોલીએ તો આજ કયા કલરનું કપડું પહેર્યું, મૂડ કેવો છે, તો મન અને કલરને ખૂબ જ ગાઢ સંબંધ છે. કે એકદમ વ્યક્તિત્વ શાંત હોય, અંતર્મુખી હોય, તો એની પસંદગી કેવા કલર ઉપર ઉતરે છે. ખાસ કરીને આછા કલર, સૌમ્ય આવા જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હોય એને કોઈ પણ કલર છે એ કલર ઉપર એની પસંદગી ઉતરે છે અને એ કલરનું કપડું છે એ પહેરે છે. જૂના કપડાને નવું બનાવવા માટે ઘણી વખત કપડું બહુ સરસ હોય, વણાટકામ ખૂબ સરસ હોય, પરંતુ શું થાય છે કે એ કલર છે એ ડાઈંગની અંદર એવી કંઈ ખામી રહી ગઈ છે અથવા તો કલરકામમાં કંઈ ઓલી રહી ગઈ છે, તો એ કલર ઉતરતો હોય છે. ખાસ કરીને જેતપુર છે, કચ્છ છે, જયપુર છે, જામનગર છે, આની બાંધણીઓ એના કલર કેટલા બધા ઘાટા રંગો હોય છે, તો એ કલર પાણીમાં બોળવાથી છે કલર ઘણી વખત જતા હોય, એટલે ડ્રાય ક્લિનિંગની સૂચના આપીએ. તો આવા કલર ઉતરી અને કપડું છે એ ઝાંખું થઈ ગયું હોય તો પાછો એના ઉપર ડાય કરવામાં આવે છે અને રંગકામ કરી અને જૂના કપડાને છે એ નવીન બનાવે છે. તો પણ છે એ કપડાના રંગકામના મહત્ત્વમાં જૂના કપડાને નવું બનાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. પછી કપડામાં વિવિધતા અને નવીનતા લાવવા માટે, વિવિધતા અને નવીનતા લાવવા માટે એટલે મારી પાસે છે એ કપડું બીજા પાસે ન હોવું જોઈએ. બજારમાં ક્યાંય બીજું કપડું જોવા જ ન મળે, આ કલર છે એ બજારમાં બીજે ક્યાંય જોવા સ્પેશિયલ કરાવતા હોય છે, જે એકદમ રિચ ફેમિલી છે જેની પાસે ખૂબ જ પૈસાની કોઈ કમી નથી, તો અમુક પટોળા છે, અમુક બાંધણી છે કે અમુક સલવાર કુર્તા અથવા તો સૂટ છે કરાવે કે બજારમાં ક્યાંય આ વસ્તુ મને જોવા ન મળે, સવ્ય સાચી છે. આ બધા બુટીક છે એ શું છે કે કલર કોમ્બિનેશન અને ડિઝાઇન એવું બનાવે છે કે ભાવની દ્રષ્ટિએ આમ લાખ બે લાખથી તો પસંદગી ઉતરતી હોય છે. કોઈ પણ કોસ્ટ્યુમ હોય, લગ્નનું હોય કે સામાન્ય હોય છે, તમે જુઓ અને કેવા કપડામાં ડિઝાઇન અને કલર એ પ્રમાણે ઘરેણા પહેર્યા હોય, તો આ જે કપડામાં જે એનું આખું ભરતકામ કે ફેશન બનાવ્યું હોય એની સાથે રંગ છે એ પણ કપડામાં વિવિધતા અને નવીનતા લાવવા માટે. પછી ઉંમર કે કઈ ઉંમરના વ્યક્તિ છે અને કેવા કપડા, એકદમ ઓલ્ડ એજ થઈ ગયો હોય તો ઘણી વખત ખૂબ સરસ રીતે આમ
કલર કોમ્બિનેશનથી તો કે ઓહો હો ખૂબ સરસ તમને આ સૂટ થાય છે. ઉંમર અને રંગ છે અને મન છે એની સાથે કે બાળકોના કપડાં તમે જુઓ કેટલા વિવિધતા એમાં જોવા મળે અને કેટલા મોંઘા હોય છે, પણ એમાં પણ છે એ રંગકામ તો ખૂબ જ મહત્ત્વની બાબત છે, એ બની જાય છે. બહેનો, આપણે દરેક મુદ્દા છે એ ફરીથી વિગતવાર જોઈએ તો રંગકામના મહત્ત્વમાં ખાસ માનવ જીવન વિવિધ રંગોથી ભરેલું છે અને એમાં એનો પોશાક છે એમાં રંગકામ છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વ્યક્તિત્વ નિખાર માટે, કપડાની વિવિધતા લાવવા માટે, કપડામાં નવીનતા લાવવા માટે રંગકામ મહત્ત્વનું છે. ઉંમર અસર કરે છે, પોશાકમાં ચમક લાવવા માટે રંગકામનું મહત્ત્વ છે. જુદા જુદા પ્રસંગો પ્રમાણે રંગકામનું મહત્ત્વ ધરાવે છે. જુદા જુદા તહેવારો માટે રંગકામ મહત્ત્વ ધરાવે છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ માટે કે વ્યક્તિનું વ્યક્તિત્વ અંતર્મુખી છે કે બહિર્મુખી છે એના ઉપરથી રંગની પસંદગી કપડાની અંદર લોકો કરતા હોય છે. જૂના કપડાને નવીન બનાવવા માટે અહીંયા આપણે રંગકામનું મહત્ત્વ છે એ પોઈન્ટ છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે રંગકામના પ્રકાર છે એ જોઈશું. જય હિન્દ.